नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે 3 દિવસ માટે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કર્યું છે. ખેલ સ્પર્ધામાં કબડ્ડી, ખોખો, એથ્લેટિક્સ, ટેનિસ, વોલીબોલ સહિતની રમતો રમાશે. અને આ એક ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવે છે સાંસદ ખેલ સ્પર્ધા, જેમાં આજે ખાસ હાજરી આપી હતી વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે પણ, અને તેઓ પોતે અહીં કબડ્ડી રમતા પણ જોવા મળ્યા. સૌ પ્રથમ તો તેમણે કબડ્ડી ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો, પોતે પણ કબડ્ડી રમ્યા અને તેમની સાથે અન્ય જે મહિલા નગરસેવકો છે તેમણે પણ કબડ્ડીની મજા માણી. વાડીમાં આવેલ મહારાષ્ટ્ર ક્રીડામંડળ ખાતે કબડ્ડી સ્પર્ધાનો પ્રારંભ કરાવવામાં આવ્યો. મોટી સંખ્યામાં જે ખેલાડીઓ છે તેમણે આ ખેલ સ્પર્ધામાં ભાગ લીધો છે. પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, પાલિકાના ચેરમેન ડૉક્ટર હિતેન્દ્ર પટેલ, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, પ્રદેશ પ્રવક્તા ભરત ડાંગર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. લગભગ 6,000 જેટલા ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. સાંસદ ખેલ સ્પર્ધા 2023 આજથી શુભારંભ થવા જઈ રહ્યો છે. પ્રદેશના અધ્યક્ષ, પ્રદેશના મહામંત્રી શ્રી આદરણીય ભાર્ગવભાઈ ભટ્ટ, શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, વડોદરા શહેરના મેયરશ્રી અને ધારાસભ્ય કેયુરભાઈ, અને સૌ સંગઠનની ટીમ અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિની હાજરીમાં આજે અહીંયા કબડ્ડીનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. સૌ કબડ્ડીના ખેલાડીઓ આજે આ સાંસદ ખેલ સ્પર્ધામાં ભાગ લીધો છે. સાંસદ ખેલ સ્પર્ધામાં કબડ્ડી, ખોખો, વોલીબોલ, ટેનિસ અને એથ્લેટિક્સ આટલી ગેમ રાખવામાં આવી છે. આજથી 3 દિવસ આ બીજી, ત્રીજી, ચોથી અલગ અલગ ગ્રાઉન્ડ પર આ ગેમ રમાવાની છે. જે ખેલાડીઓએ ભાગ લીધો છે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ દરેક સાંસદ પોતાના મતક્ષેત્રમાં સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરે. ગયા વર્ષે 2022 પણ સાંસદ ખેલ સ્પર્ધાનું ખૂબ સુંદર રીતે આયોજન થયું હતું. વડોદરાના ખેલાડીઓએ ખૂબ મોટી સંખ્યામાં સાંસદ ખેલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ વખતે પણ આ સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કર્યું છે. પ્રધાનમંત્રીશ્રીનો એક જ ભાવ અને આગ્રહ છે કે દેશના, ગુજરાતના અને દરેક વડોદરા હોય કે કોઈપણ શહેરના વિદ્યાર્થીઓ, બાળકો સ્પોર્ટ્સમાં આગળ જાય અને તેઓ પોતાનું કૌશલ્ય બતાવે. સ્પોર્ટ્સમાં વિદ્યાર્થીઓને આગળ એટલે કે ટીવી છોડીને ગ્રાઉન્ડ પર બાળક રમતા થાય, આ ભાવ માટે એમણે સ્પોર્ટ્સને મોટાવો કરવા માટે, સ્પોર્ટ્સને બઢાવો આપવા માટે સાંસદ ખેલ સ્પર્ધા દ્વારા પણ વિદ્યાર્થી મિત્રો જોડાય આ ભાવ સાથે અમને એક તાસ આપ્યો, એની આજે શુભારંભ કરવામાં આવ્યો છે. સૌને, ખેલાડીઓને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપું છું. ધન્યવાદ.